હવે સુદ્રઢીકરણ કૌશલ્ય વિશે શ્રી જયરામભાઈ જોશી અને બેલાબેન શાહ પાસેથી સૈદ્ધાંતિક અને પ્રાયોગિક માહિતી મેળવીશું. નમસ્તે મિત્રો, શિક્ષણ પ્રક્રિયાના મુખ્ય બે ધ્રુવો છે, શિક્ષક અને વિદ્યાર્થી. શિક્ષણ પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે આ બંને ધ્રુવો સક્રિય હોય તે ખૂબ જ જરૂરી છે, અને તેમાંય વળી શિક્ષકની સક્રિયતા કરતાં વિદ્યાર્થીની સક્રિયતા ખૂબ જ જરૂરી છે. આથી જ શિક્ષકે જ્યારે અધ્યાપન કાર્ય કરવાનું હોય છે ત્યારે વિદ્યાર્થી સક્રિય રહે તે ખૂબ જ જરૂરી છે. આ માટે આપણે સુદૃઢીકરણ કૌશલ્ય વિશે માહિતી મેળવીશું. સૌ પ્રથમ સુદૃઢીકરણ કૌશલ્ય એટલે શું એ વિશેની સૈદ્ધાંતિક માહિતી મેળવીશું. સૈદ્ધાંતિક માહિતી આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે બેલાબેન શાહ. બેલાબેન શાહને હું વિનંતી કરીશ. બેલાબેન, સુદૃઢીકરણ કૌશલ્ય એટલે શું એ વિશે માહિતી આપો ને. સુદૃઢીકરણ કૌશલ્ય એટલે શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિમાં વધુ ને વધુ પ્રોત્સાહિત થાય અને હતોત્સાહિત ઓછામાં ઓછા પ્રમાણમાં થાય તે માટે અનેક વર્તનોને ઉપયોગ કરે છે તેને સુદૃઢીકરણ કૌશલ્ય કહે છે. બહુ સરસ વાત કરી. આ સુદૃઢીકરણ કૌશલ્યમાં એક શબ્દ આપણે સુદૃઢકો જે વાપર્યો એની કઈ ખબર ના પડી. સુદૃઢકો એટલે શું? બરાબર છે, સુદૃઢકો એટલે શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા અને હતોત્સાહિત ઓછા થાય તે માટે અનેક યુક્તિ પ્રયુક્તિઓ કરે છે અને તેના માટે અનેક શબ્દ પ્રયોગ કરે છે તેમજ આંગિક સંકેતોનો ઉપયોગ કરે છે તેને સુદૃઢકો કહેવામાં આવે છે. બહુ સરસ. આ સુદૃઢકોના કોઈ પ્રકારો ખરા, એ વિશે જણાવો ને. સુદૃઢકના મુખ્ય બે પ્રકાર છે, એક હકારાત્મક સુદૃઢક અને બીજા નકારાત્મક સુદૃઢક. હકારાત્મક સુદૃઢકના બીજા બે પેટા પ્રકાર છે, એક શાબ્દિક હકારાત્મક સુદૃઢક અને બીજો અશાબ્દિક હકારાત્મક સુદૃઢક. એ જ પ્રમાણે નકારાત્મક સુદૃઢકના પણ બે પ્રકાર છે, એક શાબ્દિક નકારાત્મક સુદૃઢક અને બીજો અશાબ્દિક નકારાત્મક સુદૃઢક. બહુ સરસ, તમે આ પેટા પ્રકારો વિશેની માહિતી આપી, પણ આ શાબ્દિક અને અશાબ્દિક શું છે એની તો કશું ખબર જ ના પડી. શાબ્દિક અને અશાબ્દિક નો અર્થ જણાવો ને. તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. શાબ્દિક અને અશાબ્દિક એટલે શાબ્દિક એટલે ભાષા અને વાણી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત થાય તે માટે શિક્ષક જે પ્રયોગ કરે છે તેને શાબ્દિક સુદૃઢક કહેવામાં આવે છે. અને અશાબ્દિક સુદૃઢકો એટલે હલનચલન દ્વારા અથવા આંગિક સંકેતો દ્વારા જે પ્રયોગ કરે છે તેને અશાબ્દિક સુદૃઢકો કહે છે. હા, શાબ્દિક સુદૃઢકોમાં એવા હકારાત્મક સુદૃઢકો કયા કયા છે કે જેનો ઉપયોગ શિક્ષક શિક્ષણ પ્રક્રિયા દરમિયાન કરે છે? શાબ્દિક સુદૃઢકોમાં જ્યારે વર્ગખંડમાં વિદ્યાર્થી ઉત્તર આપે ત્યારે શિક્ષક હા, બહુ સરસ, શાબાશ, બરાબર છે, તારો જવાબ સાચો છે, આવા પ્રયોગો કરે છે ત્યારે એને શાબ્દિક સુદૃઢકો કહે છે. એવા કોઈ અશાબ્દિક સુદૃઢકો ખરા? હા, અશાબ્દિક સુદૃઢકોમાં શિક્ષક વર્ગખંડમાં જ્યારે વિદ્યાર્થી ઉત્તર આપે કે કોઈ પ્રવૃત્તિ સારી કરે ત્યારે એની અસામું જઈને સ્મિત કરે, માથું હલાવે, એની પીઠ થાબડે, એની પાસે જાય તેને અશાબ્દિક સુદૃઢકો કહે છે. બહુ સરસ. આપણે આવા સુદૃઢકોનો ઉપયોગ શિક્ષણ પ્રક્રિયા દરમિયાન શિક્ષકે તો અવશ્ય કરવો જોઈએ. હવે મને એ જણાવો કે એવા નકારાત્મક શાબ્દિક સુદૃઢકો કયા કયા છે? નકારાત્મક શાબ્દિક સુદૃઢકો એટલે એ આમ તો શિક્ષણમાં અનિચ્છનીય છે, પરંતુ ઘણીવાર શિક્ષક વર્ગખંડમાં કોઈ વિદ્યાર્થી પ્રશ્નનો ઉત્તર ન આપી શકે ત્યારે અથવા કોઈ લેખન કાર્ય ન કરી શકે ત્યારે એને એવું કહે, અલા ડફોડ, બેસી જા, ઉભો રે, હવે ગુસ્સાથી અક્કલનો ઓથમીર છું, તું બાપના બગીચામાં ફરવા આવ્યો છું, લાંબા લાંબા વાળ રાખીને ફર્યા કરે છે, તારામાં તો કાંઈ બુદ્ધિ નથી, આવા શબ્દ પ્રયોગ કરે છે તે અશાબ્દિક નકારાત્મક સુદૃઢક. ખરેખર તો શિક્ષક તરીકે આવા શાબ્દિક
નકારાત્મક સુદઢકોનો ઉપયોગ શિક્ષકે અવશ્ય ટાળવો જોઈએ. હા, એ વાત સાચી છે. નકારાત્મક સુદઢકોનો ઉપયોગ શિક્ષણમાં કરવો જોઈએ નહીં. પણ અશાબ્દિક નકારાત્મક સુદઢકો પણ છે કે ઘણીવાર શિક્ષક ગુસ્સે થઈ જાય, આંખના ભવા ચડાવી દે અને વિદ્યાર્થીને હાથનો ઈશારો કરીને ઝટકાથી બેસી જવાનું કે આ બધા નકારાત્મક અશાબ્દિક સુદઢકો છે. તો આવા નકારાત્મક સુદઢકોને અધ્યાપન પ્રક્રિયા દરમિયાન શિક્ષકે ટાળવા જોઈએ. એનો અર્થ એવો થયો કે બાળક શિક્ષણ પ્રક્રિયામાં વધુ પ્રોત્સાહિત થાય એટલા માટે નકારાત્મક સુદઢકોને ટાળવા જોઈએ અને હકારાત્મક સુદઢકોને પ્રયોગ કરવો જોઈએ. હવે મને એ જણાવો કે આ જ્યારે સુદઢકોનો શિક્ષક ઉપયોગ કરે છે ત્યારે એ બાબતે શિક્ષકે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? શિક્ષકે વર્ગખંડમાં જ્યારે સુદઢકોનો ઉપયોગ કરે ત્યારે એકના એક સુદઢકોનો વારંવાર ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે ઘણીવાર એવું થાય છે કે એકના એક સુદઢકોનો ઉપયોગ કરવાથી ઘણીવાર એ હાસ્યાસ્પદ બની જાય છે. દાખલા તરીકે એક શિક્ષકને વર્ગમાં પ્રશ્નનો ઉત્તર આપે એટલે એવી બોલવાની ટેવ છે કે બરાબર છે, બરાબર છે, અને વિદ્યાર્થી જવાબ આપે ત્યાર પહેલા જ વિદ્યાર્થીઓ જ બોલે બરાબર છે, બરાબર છે, એટલે આ યોગ્ય નથી. અને ઘણીવાર સુદઢકોનો અતિરેક ન થવો જોઈએ અને જ્યાં યોગ્ય લાગે, જરૂર પડે ત્યાં સુદઢકોનો ઉપયોગ કરવો જોઈએ અને નકારાત્મક સુદઢકોનો તો ઉપયોગ કરવો જ ના જોઈએ. હવે આપણે સુદૃઢીકરણ કૌશલ્યના નિરીક્ષણ પત્રકનો નમૂનો જોઈએ. આપણે બહુ સરસ વાત કરી. અહીં સુદઢીકરણ કૌશલ્ય વિશેની સૈદ્ધાંતિક માહિતી આપે આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. નમસ્તે. હું અહીં ફલકમાં એક આકૃતિ દોરું છું, તે જુઓ. આ કઈ આકૃતિ છે સોનલબેન? ત્રિકોણ. બરાબર. હવે હું એનું નામ આપું છું. આ ત્રિકોણને કઈ રીતે વંચાશે અક્ષયભાઈ? ત્રિકોણ એબીસી. સરસ. આ ત્રિકોણમાં કુલ કેટલી બાજુઓ છે? ત્રિકોણમાં કુલ ત્રણ બાજુઓ છે. સરસ. ત્રણેય બાજુનું નામ કોણ આપશે? તમે બોલો બેન. રેખાખંડ એબી, રેખાખંડ બીસી, રેખાખંડ બીસી. ત્રીજી બાજુનું નામ ખોટું બોલ્યા તમે, તમે બોલી જાઓ. રેખાખંડ એબી, રેખાખંડ બીસી, રેખાખંડ સીએ. ઓકે, સરસ. દસો. હવે હું તમારી સમક્ષ એક ચાર્ટ રજૂ કરું છું, તે જુઓ. અહીં આપેલો ચાર્ટમાં આ પ્રથમ આકૃતિ જુઓ. ત્રિકોણનું નામ જણાવો. આ ત્રિકોણનું નામ જણાવો. તમે બોલો જય. ત્રિકોણ એબીસી. ફાઇન. ત્રિકોણ એબીસીની ત્રણ બાજુઓના માપ કયા છે? નથી આવડતું? બેસી જાઓ. તમે બોલો બેન. ઉભા રહો અક્ષયભાઈ, તમે બોલો. 18 સેન્ટીમીટર. આપણે અહીં ત્રણેય બાજુઓના માપ અનુક્રમે બોલવાના છે. બેસી જાઓ. તમે બોલો જય. રેખાખંડ એબી બરાબર 18 સેન્ટીમીટર.
રેખાખંડ BC બરાબર 18 સેન્ટીમીટર અને રેખાખંડ CA બરાબર 18 સેન્ટીમીટર. અભિનંદન. આપેલો આ ત્રિકોણ જુઓ. આ ત્રિકોણ PQR છે. PQR ના દરેક બાજુનો માપ કેટલા છે સોનલબેન? 21 સેન્ટીમીટર. સરસ. PQ 21 સેન્ટીમીટર, રેખાખંડ QR 21 સેન્ટીમીટર, રેખાખંડ PR 21 સેન્ટીમીટર. આ બંને ત્રિકોણમાં ત્રણેય બાજુઓના માપમાં કઈ સામ્યતા રહેલી છે તમે કહો જે? બંને ત્રિકોણોમાં ત્રણેય બાજુઓના માપ સમાન છે. તમારો જવાબ તદ્દન સાચો છે. આમ જે ત્રિકોણમાં ત્રણેય બાજુઓનો માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. આ આકૃતિઓ જુઓ. ત્રિકોણ XYZ ના ત્રણેય બાજુઓનો માપ જોતા કેટલી બાજુઓના માપ સરખા છે તમે બોલો? XY અને YZ બંને બાજુઓનો માપ સરખા છે. અહીં ત્રિકોણ DEF આપેલો છે. આ ત્રિકોણ DEF માં કેટલી બાજુઓના માપ સરખા છે? ત્રિકોણ XYZ અને ત્રિકોણ DEF માં બે બાજુઓના માપ સરખા છે. ખૂબ જ સરસ. અહીં આપણે બંને ત્રિકોણો જોઈએ છીએ. તો અહીં XYZ ત્રિકોણમાં રેખાખંડ XY અને રેખાખંડ YZ નું માપ સરખું છે, જ્યારે અહીં DEF માં રેખાખંડ DF અને રેખાખંડ EF નું માપ સરખું છે. એટલે કે કોઈ પણ બે બાજુઓના માપ સરખા છે. આમ જે ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. જયરામભાઈ જોશીએ જે માઇક્રો લેસન આપ્યો તે વિશે પ્રતિપોષણ નિરીક્ષકશ્રીઓ આપશે. જયરામભાઈ, તમે સુદૃઢીકરણ કૌશલ્ય વિશે ઘણો સારો પાઠ આપ્યો. આ પાઠનું જમા પાસું જોઈએ તો તમારો અવાજ ખૂબ જ સ્પષ્ટ હતો, વર્ગના તમામ બાળકોને સંભળાય તે સુધીનો હતો. એકના એક સુદૃઢકનો વારંવાર ઉપયોગ તમે કર્યો છે. સરસ. આવા હકારાત્મક શાબ્દિક સુદૃઢકોનો વારંવાર ઉપયોગ ટાળવો જોઈએ. હકારાત્મક અશાબ્દિક સુદૃઢકની વાત કરું તો માથું હલાવવું, વિદ્યાર્થીની નજીક જવું, વિદ્યાર્થીની સમક્ષ જવું અને ખાસ કરીને સ્મિત આપવું, એ અશાબ્દિક સુદૃઢકોનો ઉપયોગ કરી શક્યા હોત વધુ. હકારાત્મક શાબ્દિક સુદૃઢકોમાં અભિનંદન, આ સુદૃઢકનો એક વખત ઉપયોગ તમે કર્યો છે. નકારાત્મક શાબ્દિક સુદૃઢકોનો પણ વધુ પડતો ઉપયોગ થયો છે, એટલે એ બાબતે પણ પુનઃ આયોજન વખતે કાળજી લેશો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તમે મહત્તમ સુદૃઢકોનો ઉપયોગ તો કર્યો જ છે, પરંતુ આજે કઈ સૂચનો છે પુનઃ આયોજન વખતે ધ્યાનગ્રસ્ત કરશો. બાકીના જે સૂચનો છે અને પ્રતિભાવો છે એ બેલાબેન આપશે. જોશીભાઈ, તમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે કેટલાક શાબ્દિક અને અશાબ્દિક હકારાત્મક સુદૃઢકોનો ઉપયોગ કરી ખૂબ જ સારો પાઠ આપવાનો પ્રયત્ન કર્યો છે, છતાં પણ કેટલીક બાબતો ખાસ ધ્યાન પર લેવા જેવી છે. સૌ પ્રથમ તો અહીંયા જે બે વિદ્યાર્થીઓ હતા એમને ખોટો જવાબ આપ્યો અથવા પૂરા વાક્યમાં જવાબ ન આપ્યો તો તમે એમને ઊભા રાખ્યા. અહીંયા થોડા એમને પ્રોત્સાહન પૂરું પાડવાની જરૂર હતી કે ના ના, ગભરાઓ નહીં, ફરીથી જુઓ, વિચાર કરો, એવી રીતે એમને પ્રયત્ન કરવા માટે પ્રોત્સાહિત કરવાના હતા. અહીંયા તમે એક વિદ્યાર્થીને ન આવડતા બેસાડી દીધો, એની જગ્યાએ તેને પણ પ્રોત્સાહન પૂરું પાડવાનું હતું કે ના ના, ગભરાઓ નહીં, વિચાર કરો. બીજું, જ્યારે અહીંયા બે વિદ્યાર્થીઓને નહોતું આવડ્યું અને ત્રીજા વિદ્યાર્થીએ ખૂબ જ સારો રિસ્પોન્સ આપ્યો કે જવાબ આપ્યો, ત્યારે એ વિદ્યાર્થીના જવાબને તમે કાપા ઉપર લખાવીને પણ એમને પ્રોત્સાહિત કરી શક્યા હોત, કારણ કે એ અઘરો પ્રશ્ન હતો અને એને સારો જવાબ આપ્યો હતો. આ રીતે ઘણા બધા અશાબ્દિક હકારાત્મક
સુદ્રઢકોનો ઉપયોગ તમે ઓછો કર્યો છે, શાબ્દિકનો વધારે કર્યો છે, એટલે સંકેત દ્વારા અથવા સ્મિત દ્વારા પાસે જઈને પણ તમે એમને પ્રોત્સાહન પૂરું પાડી શક્યા હોત. આ રીતે જયરામભાઈ અહીંયા જે પ્રતિપોષણમાં સૂચનો અપાયેલા છે એને ધ્યાનમાં રાખી તેનું શિક્ષણ આપશે. નમસ્તે. નમસ્તે. ફલકમાં હું એક આકૃતિ દોરું છું, તે આપ જુઓ. આ કઈ આકૃતિ છે સોનલબેન? ત્રિકોણની. સરસ. હવે હું ત્રિકોણનું નામ આપું છું. ત્રિકોણને વાંચવો હોય તો આપણે કઈ રીતે વાંચીશું? કિંતિશરાભાઈ. ત્રિકોણ PQR. સાબાસ. ત્રિકોણ PQR માં કેટલી બાજુઓ છે? અક્ષયભાઈ. ત્રિકોણ PQR માં કુલ 3 બાજુઓ છે. બહુ સરસ. ત્રિકોણ PQR માં કઈ કઈ 3 બાજુઓ છે તમે બોલો બેન? ત્રિકોણ PQR માં રેખાખંડ PQ, રેખાખંડ QR અને રેખાખંડ PR એમ 3 બાજુઓ છે. બહુ સરસ. અહીં આપણે જોયું કે ત્રિકોણને કુલ 3 બાજુઓ છે. બાજુઓની દ્રષ્ટિએ ત્રિકોણના 3 પ્રકાર છે. એ વિશેની માહિતી આપણે ચાર્ટ દ્વારા મેળવીશું. અહીં જુઓ, આ કયો ત્રિકોણ છે તમે બોલો? ત્રિકોણ ABC. બહુ સરસ. ત્રિકોણ ABC માં દરેક બાજુનું માપ કેટલા સેન્ટીમીટર છે સોનલબેન? ત્રિકોણ ABC ની ત્રણેય બાજુના માપ 18 સેન્ટીમીટર છે. બહુ સરસ. આ ત્રિકોણનું નામ આપો તમે બોલો અક્ષયભાઈ? ત્રિકોણ PQR. બહુ સરસ. અહીં તમે જુઓ કે આ ત્રિકોણ PQR છે, એ PQR માં ત્રણેય બાજુના માપ કેટલા સેન્ટીમીટર છે તમે બોલો બેન? ત્રિકોણ PQR માં ત્રણેય બાજુઓના માપ 21 સેન્ટીમીટર છે. સરસ. હવે અહીંયા તમે જુઓ છો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ત્રણેય બાજુઓના માપ સરખા છે. જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય. હવે અહીં જુઓ, ત્રિકોણ XYZ માં XY નું માપ કેટલું છે બોલો? જે તમે પ્રયત્ન કરો, આવડે છે તમને. અહીંયા જુઓ, XY નું માપ 18 સેન્ટીમીટર છે. બહુ સરસ. YZ નું માપ કેટલું છે? 18 સેન્ટીમીટર. સરસ. અને XZ નું માપ કેટલું છે તમે બોલો? 15 સેન્ટીમીટર. સરસ. અહીં તમે જુઓ છો કે XYZ માં કેટલી બાજુઓના માપ સરખા છે? ત્રિકોણ XYZ માં 2 બાજુઓના માપ સરખા છે. સાબાસ. આ ત્રિકોણ જુઓ, આ ત્રિકોણ DEF 16 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર કેટલી બાજુઓના માપ સરખા છે સોનલબેન? ત્રિકોણ DEF માં 2 બાજુઓના માપ સરખા છે. સરસ. અહીં આપણે આ બંને ત્રિકોણ તમે જોઈ શકો છો. બંને ત્રિકોણોમાં
કુલ કેટલી બાજુઓના માપ સરખા છે? અક્ષયભાઈ, બંને ત્રિકોણોમાં કુલ બે બાજુઓના માપ સરખા છે. તમારો જવાબ તદ્દન સાચો છે. આમ કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. આ સિવાય એક ત્રીજો પ્રકાર છે. એ ત્રીજા પ્રકાર વિશેની માહિતી આપણે હવે પછી મેળવીશું. ધન્યવાદ. જયરામભાઈ, અહીંયા તમે પ્રતિપોષણના આધારે તમારા પુનઃ શિક્ષણમાં સારો એવો સુધારો જોવા મળ્યો છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.